Saleripa, Proses, Menghasil, Isiksu. Tiarbat, Cash Discount, અને ટ્રેડ ડિસ્કાઉન્ટ આમાં થોડીક તકલીફ રહેશે. એમાં ત્રણ પ્રકારના ટ્રાન્ઝેક્શન આવશે. ટ્રેડ ડિસ્કાઉન્ટ હોય એમાં પેટા બે પ્રકાર, ટ્રેડ ડિસ્કાઉન્ટ હોય અને ટ્રાન્ઝેક્શન કેશ હોય. ટ્રેડ ડિસ્કાઉન્ટ હોય અને ટ્રાન્ઝેક્શન ક્રેડિટમાં હોય, બે થયા. કેશ ડિસ્કાઉન્ટ હોય એના બે ટ્રાન્ઝેક્શન, કેશ ડિસ્કાઉન્ટની ઓફર આપી હોય ટ્રાન્ઝેક્શન ક્રેડિટમાં હોય, કેશ ડિસ્કાઉન્ટની ઓફર આપી હોય ટ્રાન્ઝેક્શન કેશમાં હોય. ત્રીજું, એમાં બે, બંને ડિસ્કાઉન્ટ હોય ટ્રાન્ઝેક્શન કેશમાં હોય, બંને ડિસ્કાઉન્ટ હોય ટ્રાન્ઝેક્શન ક્રેડિટમાં હોય. અને ચોથું, બંને ડિસ્કાઉન્ટ હોય અને ટ્રાન્ઝેક્શન પાર્શિયલ ક્રેડિટ અને પાર્શિયલ કેશ. જેટલું ખરીદીમાં આવે એટલું પાછું સેલમાં આવે, એટલે ગુણ્યા બે. ત્યારબાદ બિઝનેસ સ્ટાર્ટ થાય એની નોંધ, અને માલિક વિડ્રો કરે, ઉપાડ કરે એની નોંધ. ઉપાડની અંદર કેશનો ઉપાડ પણ થઈ શકે, ગુડ્સનો ઉપાડ પણ થઈ શકે. ત્યારબાદ બેન્કિંગના ટ્રાન્ઝેક્શન. ગુજરાતી કાઢી નાખ્યું, બહુ ભાવતો હોય ઇંગ્લિશ તો વાંધો નથી,
કાલે આળસ માટે નહીં કાઢો. લખવું એટલે એન્જોયમેન્ટ, એમ કરીને લખવાનું એટલે વાંધો ન આવે. મેં તમને પેલા સમજાવ્યું તો જો ઘણી વસ્તુ હોય નાની, ફેરફાર બહુ મોટા લાગે એમ. અને ખાલી પૂરું કરી દેવા માટે ભણવું નહીં, તમને મજા આવશે શીખવા માટે. કારણ કે કુદરતની બનાવટ એવી છે, જેને જે વસ્તુ મળે છે ને એને એનો સંતોષ નથી. માણસની ખાસિયત ન મળે ઈ મળે તો મજા આવે, પણ ન મળે એ શરત જ હોય કે ન મળે. કોઈ પણ વસ્તુ આપણી પાસે હોય ને એની કરતા આપણે બીજું ગોતતા હોય, હોય એની મજા ન હોય. હોય ન હોય તો પછી તકલીફ પડે. આ એક પ્રેક્ટિકલ વસ્તુ છે. આપણે સરસ મજાની બે આંખ છે, બધું જોઈ શકીએ છીએ. આપણે એનો પૂરો ઉપયોગ ક્યારે ન કરીએ. આંખની વેલ્યુ એને જ હોય જેને આંખ ન હોય, પણ એને વેલ્યુ હોય તો હોય. એમ ખાસ જે ભણવાનો મોકો મળ્યો છે, જે ભણવાનો માહોલ મળ્યો છે, એની વેલ્યુ સમજીને મહેનતમાં લાગી દઉં. લાઈફ એક અલગ જ લેવલ માથે હોય જશે. બાહ્ય પછી આંતરિક પહેલા. આંતરિક એટલે તો ઘણા બધાને મારી જાણકારી પ્રમાણે મને 90% લોકો ભણવું એટલે પીડા, એવું મારા મને છે. ને તો અત્યારે નવો બહુ ફેરફાર આવ્યો હોય તો મને ખ્યાલ નથી, પણ 90% માટે ભણવું એક પીડા હોય. આપણે પ્રેક્ટિકલ હોય, તમે અહીંયા આવ્યા હો, અચાનક ખબર પડે કે આજે રજા, તો એ પ્રૂવ થઈ જાય. રજા એટલે મજા. બે ત્રણ જગ્યા છે એવી હજી એમાંથી હાઇબ્રિડ કોને કહેવાય. હાઇબ્રિડ અંદાજ કરે, હાઇબ્રિડ એટલે શું? સારી સારી વસ્તુ એ ભેગી કરીને કઈક નવી વસ્તુ બનાવી. બે વસ્તુ કેમ, નાશપતિ હોય, એપલ હોય, એમાં ભેગો કરીને બનાવ્યું. બે જર્સી ગા, અમેરિકન મકાઈ, બીટી કપાસ, આ બધું શું છે? હાઇબ્રિડ. એની અંદર એવી વસ્તુ નાખવામાં આવે કેમ, જનરલી મકાઈ ખાવાની એટલી મજા ન આવે, પણ એને શું કર્યું, થોડુંક શર્કરાનો ભાગ વધારી દીધો, ગળી બનાવી દીધી. મકાઈના ઇંગ્લિશમાં બે નામ છે, એક મેઝ અને કોર્ન. એક્ચ્યુઅલી કોર્ન શબ્દ છે ને એ નોર્મલ શબ્દ છે. આપણે કોર્ન એટલે આમ દાણા કહીએ, પણ આપણે એને પેલા સ્વીટ કોર્ન, ચેન્જીસ કરેલો ભાગ છે માણસ ની અંદર. જીનેટિકલ ચેન્જીસ નજીકના ભવિષ્યમાં થશે. એલન મસ્ક, એલન મસ્ક એવા અત્યારે અખતરા કરે છે માણસના મગજમાં એક અલગથી મેમરી નાખવાની, ચિપ્સ નાખવાની. એટલે પેલું રજનીકાંત નું મૂવી કેમ છે, રોબોટ. ધીરે 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 એની પસંદ થશે. ઠીક છે, હાઇબ્રિડ નો મતલબ થાય સારી સારી વસ્તુ ભેગી કરી. એમ કેમ મકાઈમાં થોડીક શર્કરા નાખી મકાઈને ગળી અને થોડીક આમ ભરાવદાર કરી. નોર્મલ મકાઈનો ડોડો જોવો ને તો નાનો એટલો, અમેરિકન મકાઈનો ડોડો ભરાવદાર ને મોટો હોય. એમ મારા મતે હજી માણસને ક્યાંક ક્યાંક બહુ મજા આવતી હોય એવા પ્લેસ ત્યાં કે, જો કે સુરત જેવા મોટા સિટીમાં રહેતા હોય તો ફિઝિકલ ગેમ ઘટી ગઈ. ફિઝિકલ ગેમ ક્યાં રહેતી?
ક્રિકેટ રમી શેરી માં દર્દી શેરી બારી તૂટી જાય, ના તૂટી જાય, ભાગી જાય, મેદાન તો છે નહીં, દિવસે દિવસે નોન થોડા ઘણા થી પૂરા થવાય. જળક્રાંતિ મેદાન ને એવું એક દિવસ રમવા જાય તો 2500 ને એટલું ભાડું, એક વખત રમવાનું 2500 ભાડું લે તો કોણ રમે, ક્યારે ક્યારે કોઈ કોક રમે. ફિઝિકલ ગેપ ઘટી ગઈ તો પણ જો તમે ગમે ત્યારે ગાર્ડન માં ગયા હો, મને ખો રહ્યો, ખો આપડે ફેમિલી ગયા હોય, નાના મોટા બધા રમે, નાનો છોકરો હોય 8 વર્ષ એ હોય, અને 35-40-50 વર્ષના ભાઈ હોય ઘરના હેડ એ રમતા હોય. જો તમે સીન જો તો કેવો હોય, એક જણા ખો કીધું, મને મોટી મોટા ભાઈ ને હોય કીધું ખો એટલે એ રોવા મળે, હવે આમ ફાઈન વધી ગઈ હોય. પણ તમે જોવો ને, બધા લોકો 100% કેપેસિટી લગાડી રમતા હોય, પોતાના જાતને ભૂલી ગયા હોય, એકદમ
dan jadi dia kalah berapa sih? Eklo heran kira, eklo heran kira, berapa ini pengumlo kira, nama kira, dia kira, lalat itu tuh sah. Akhirnya kita dia udah ay, apa tuh siapa mereka rupa deh publik ini das cerah orang ay. Jadi marto hero das utar dia publik. Real, kan? So last fighting mau apa deh? Tuh pengumlo kan yang menjamu ay. Yang saya kemarin yang kira lawai. Mereka bangkrut tidak, under bangkrut tidak. Kalau misalnya last macam ni, Martha ni hilang ni, di loko macam ni Martha ni. Martha itu, kalau dah jangan hilang ni. Kau pun mau hilang, kau naik mulai itu mana tu? Ada juga pun macam orang situ satu kamera pun, ek dewas mata CM pun. Loko ni orang sangat nak buat mana? Mana pasi yang nama bapa pun mari nak maklum negara parti deh, na antara last itu heran kere. Heran kira ni adalah sahaja budi jaga lopun. Hira penting. Mana dah jaga, bila ni last apa sih marah ni? Okay. Kau ni movie buat apa tu? Fighting malam ni. Boleh berulang macam ada nak kandus. Mana diri diri marah, bila ni? South mana benda ekdom? Berapa dah tu tarik? Mana? Atau lopun orang macam ni? Kau diri diri Boleh mudah tu juga, sahut dah tu juga. Sejak itu, ek pasiya hit boleh, sahut orang dah ya. Aku mata mata besar kan mungkin mana, mana yang lebih confident saya tu. Jadi mata besar kan mungkin mana yang lebih beros dah tu. Toh, apa ni benawat kebaya? Apa ni benawat ni? Semesta sih bodoh. Karena kalau account sih kadik itu awanu, nanti business sama tu pasi. आपने एक वस्तु याद रखा है कॉमर्स नहीं बिजनेस आपने अल्टीमेट पढ़ने की चीज़ हो बिजनेस पढ़ने की बिजनेस ने बारे का इतना वो बिना है ज़रूरी है समझ गई मैंने प्रॉफिटेबल रहते पूरी करी मारा मत है आज की दुनिया में मुफ्त आपको सेवा नहीं थी तब मैं भी प्रैक्टिस कर चुका हूँ मुफ्त आपको आग्रह रखो ही नहीं अने पॉसिबल है नहीं एटली मांगवा दो पर तब मैं सारी सेवा कौन है गरीब जो है कोई नहीं पाते थे हजार रुपये नहीं भी ली थी तब मैंने 1200-1500 सेटिस्फेक्शन आया वो तो तब मैं एक सारी सेवा करी क्यों जेटलो भी फील लो इतनो कम से कम बोल तो आप हो तो एक प्रकार की सर्विस है भी क्यों आपको क्या वन मतलब ये हुआ तो बनवा प्रत्येक मुझे वो What is difference between attitude and behavior? Attitude is after voluntary. Say, when you are studying, say, voluntary. Behavior. Right answer. Attitude and behavior same care to the other. To show up. See, what is the happening here? 2020 itu free hit aja, free hit. Foto pada tu lebih mana? Amuk skill, amuk zikir, amuk rites malusi. Foundation exam puri dah, kalau pada yang ada ni, 5-10 minit, 15 minit je, jadi macam apa? Tu boleh tak sih pas? Ayah, ayah kalau feeling pun, emang tak kara sama lah. Ayah kalau emang belum dah, kalau emang beri saya. Tiup beri dah relax tu deh. Jadi relax tu deh. Kenyal deh sih, mau bor tak kau ni asma. Yang tiup beri deh. Attitude buat ni, ini antri buat, under buat. Ini jadi physical seluk le, ada behavior. Karena dah seluk buat apa tu? Ini attitude. Eh hati dah. Attitude dekam, behavior. हम कोई भी वस्तु है, परमात्मा प्रत्येक हम नफरत होए ये तमोर एटीट्यूड क्या है, बस ये नो तमे कैंक ने कैंक पन करो, देखा बिहेवियर, गेम प्रत्येक एटीट्यूड जुदू है, फरवादाव प्रत्येक जुदू है, मूवी प्रत्येक जुदू है, घरे थे काम सिंदे, ये ना फिर जुदू है, हम नौरा तो है, कहे जिंदे नहीं तो बड़ा � Kerik,
खासियत है तो करियर एक लंबी छलांग एक लंबी हाइट मनुष्य ओके अपने आगे बढ़े सेकंड स्टेप नेम ऑफ अकाउंट थर्ड स्टेप नेचर ऑफ अकाउंट चौथा स्टेप rules of debit credit तो transaction one way पे हुए तो मेहुल नु खातो खोलशे आइदर मेहुल नु खातो खोली शके अथवा मेहुल माटे क्रेडिटर जेनी पासे थी उधार खरीदी करवी ने ये आपनो क्रेडिटर कहेवाय क्रेडिटर ने कहेवाय रिप्रेजेंटेटिव पर्सन मेहुल ने कहेवाय नेचुरल पर्सन आओ आपणे पहेला एक वार शीखवाडो ते खाताना नाम शीखवाडो ओके कोई प्रकारनी सर्विस लीधी के आपे आ ट्रांजेक्शन मां कोई सर्विस मळी नथी कोई सर्विस आपी नथी कोई नॉमिनल खातो खोलशे नहीं કોઈ પ્રકારની મિલકત ધંધામાં આવે કે જાય એની નોંધ થાય તો અહીંયા કોઈ મિલકતની નોંધ થશે ગુડ્સ આવ્યા પણ ગુડ્સનું ખાતું ખુલશે નહીં ગુડ્સ આવવાની બે રીત છે ખરીદી કરવી તો પણ આવે અને સેલ કરવી હોય પરત આવે તો પણ આવે ગુડ્સ તો અહીંયા કયું ખાતું ખુલશે પરચેઝ એકાઉન્ટ મેહુલ પર્સનલ રિયલ નોમિનલ પર્સનલ હોય ને તો પર્સન ની જગ્યા થી લોન જો ધંધા ને કઈક આપે લાભ આપતા લે લાભ લેનાર તો અહીંયા શું રહેશે લાભ આપતા કેટલા રૂપિયા ઇંગ્લિશ બેનિફિટ ઇક્વલ અકાઉન્ટ પરચેઝ ગુડ્સ માટે અહીંયા થી જોવાનું ગુડ્સ ધંધામાં આવે તો ઉધાર જાય તો જમા અહીંયા ગુડ્સ શું થાય છે આવે છે ઉધાર 25,000 ઇંગ્લિશ માં કેશું આપણે વોટ કમ્સ ઇન ડેબિટ તો પરચેઝ એકાઉન્ટ ડેબિટ 25,000 ટુ મેહુલ અથવા ક્રેડિટર એકાઉન્ટ 25,000 એટલે કોઈને એવી રીતે લખો એ મેહુલ ને બ્રેકેટ માં ક્રેડિટર તો કે લખી શકાય બીંગ ગુડ્સ પરચેઝ્ડ બીંગ ગુડ્સ પરચેઝ્ડ ફ્રોમ મેહુલ મેહુલ પાસેથી વસ્તુ ખરીદી લેના
આ ટ્રાન્ઝેક્શન અહીંયા જાતે લખવાનું છે.
અમેરિકન સરકારને જ્યારે
નાણાંની જરૂર પડે તો જોન રોકફેલર પાસેથી ધિરાણ મેળવતા, વ્યાજ લઈ આવતા. કેમ ભારત સરકારને રૂપિયાની ઘટે ને તમારી પાસે આવે તો આપણી પાસે કેટલા રૂપિયા હોય? જો 2-5 હજાર કરોડ હોય તો ભાવે નહીં. ખાલી ભારતમાં બધાને એક એક રૂપિયો આપવો હોય તો 160 કરોડ જોઈએ. બહુ સારી સ્ટોરી છે વાંચવી છે. બધાની લાઈફમાંથી થોડું થોડું સારું જાણવા મળે, બહુ મસ્ત મસ્ત હોય. એનું સરસ વાક્ય છે, પેલા એને થોડીક સ્ટોરી કીધું. અમેરિકન સરકારે એવા કાયદા બનાવવા પડ્યા મોનોપોલી તોડવા માટે, એન્ટી કોમ્પિટિશન એક્ટ લાવવો પડ્યો, કે તમે મોનોપોલી હો તો તમારે તમારી કંપની વેચી દેવી પડે કે સરકાર હસ્તગત કરી લે, કાંઈ ને કાંઈ કરશે. મોનોપોલી તોડવા માટે એની કાયદા લેવા એમણે બહુ મોટી કમાણી કરી દીધું. અમુક યુગ આવે, એક સમય હતો ઓઇલનો, કે જેની પાસે આ ક્રૂડ હતું ને એ ધનવાન બન્યા હતા. પછી સમય એવો મશીનરીનો, કે જેની પાસે મશીનરીથી ઓટોમેટિક પ્રોડક્શન કરતા જેને આવડતું હતું, ટોયોટા કે એવી કંપની બધી, એનો સમાન આવ્યો. પછી જમાનો એવો સોફ્ટવેરનો, આજનો અત્યારનો જમાનો છે ને સોફ્ટવેરનો છે. સોફ્ટવેર કંપનીઓને ધક્કો થઈ ગયો. ફેસબુક, તમે રોકાણ શું કર્યું? એવું કોઈ ખાસ નહીં, બિલિયન્સ ઓફ ડોલરની કંપની. ઇવન ગૂગલ, ટોપ 10 રિચેસ્ટ પર્સનમાં બંને ભાગીદાર, ગૂગલના બંને ભાગીદાર છે. બે ભેગા થાય ને તો દુનિયાના પહેલા નંબરમાં થાય. બે પાર્ટનર ટોપ 10 માં છે. નેક્સ્ટ શેનો જમાનો આવશે એ લોકોને ક્વેશ્ચન નથી. મારા મતે મે બી એઆઈ નેક્સ્ટ ભવિષ્ય છે. એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કે હમણાં મેં નામ લીધું હતું રોબોટ મૂવી છે રજનીકાંતનો, એની અંદર જે રોબોટ બનાવ્યો ને એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહેવાય છે. ખાસ કરીને રોબોટ 2, રોબોટ 2 ની અંદર તો એકદમ એમ જ લાગે કે આ રિયલ વ્યક્તિ, ખબર જ ન પડે કે આ રોબોટ છે. આ ખાલી મૂવી હતું, રિયલ વસ્તુ. ગલ્ફ કન્ટ્રી વાળાએ એક રોબોટ બનાવ્યો, ઘરે જઈને સર્ચ કરી છે બરાબર, એનું નામ છે સોફિયા. એ પ્રવચન એટલે કે ભાષણ આપી શકે, ક્વેશ્ચન કરે તો જવાબ આપી શકે, તમારા એક્સપ્રેશન સાથે વાત કરી શકે. એમ તમે કઈ કીધું હોય તો મોઢું ઓળો કરે એવું બધું થાય. સોફિયા તમે જાણજો, અત્યારે મોટા ભાગની ગવર્મેન્ટો હેવી પ્રમાણમાં રોકાણ કર્યા છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર. જે ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી દીધી ને એમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુઝ થયો. બાઝ જેવા ડ્રોન બનાવ્યા હતા, પેલા મૂવી છે ને રિયલ વસ્તુ બરાબર, ખોટું નથી. બાઝ જેવા ડ્રોન બનાવ્યા હતા કે જ્યાં બધું શું છે એ જાણી આવે, એમ લાગે પક્ષી આવે ને, રિયલ એક પક્ષીનો હોય, એક રોબોટ હોય. ખાલી જાણજો કે આ બધું બધે ઇલેક્ટ્રિક ગાડીનો જમાનો આવ્યો. 2007ના વર્ષમાં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ નામની ઇન્સ્ટિટ્યૂટ છે, આપણે કેમ વીરેન્દ્ર બધ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, એમ અમેરિકાની એક પ્રખ્યાત કોલેજ હાર્વર્ડ, એ મેગેઝિન બહાર પડે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ, હાર્વર્ડ બિઝનેસ રિવ્યુ નામનું આવે. તો હાર્વર્ડ બિઝનેસ રિવ્યુની અંદર 2007ના વર્ષમાં આખો મસ્ત મજાનો લેખ આપ્યો હતો. જનરલ ઇલેક્ટ્રિક નામની કંપની આવા ચાર્જિંગ સ્ટેશન લોન્ચ કર્યા, 2007ના વર્ષમાં લોન્ચ કર્યા હતા, એની આજે જરૂર પડી. આટલી બધી બેટરીવાળી ગાડી છે અને બે જ ઓપ્શન છે, બેમાંથી કમ્બાઈન એક થઈ જશે ઓપ્શન. બે ઓપ્શન કયા? કાં તો તમારે બેટરી ચાર્જ કરાવી પડે રસ્તામાં, બહુ વાર લાગે, મિનિમમ કલાક તો લાગે છે. જેમ આપણે મોબાઈલમાં બેટરી ઉતરી જાય તો કલાક તો લાગે ફૂલ થતા, અથવા બેટરી બદલવી પડે,
concentration quotient, any mass aligned with the bed creation. Bed drain is under bed drain. Kali apani, parili apani. This option nadi. Kato Reliance jevi koi moti company, akha Bharat no network aapko hath manai lesi. Varshe 2000-3000 shares amount na kikare laki devana, apde bed drain ni maliki nahi. Kim ghare gas ma baatlo aave. Baatlo ni maliki tamari? Nahi. Kali thai, lalai thai. No way boy to idai, ne zoo no boy. Andar gas chahi tame kharido to. Lokhan nu cylinder kharidta, nadi tamar paasu aapi devano. અત્યારે પ્લાસ્ટિક ની બોટલ આવી ગઈ અમે નાના હતા તો કોઈ મહેમાન આવે ને તો કાચ ની બોટલ લઈ આવે સોડા ની સોફ્ટ ડ્રિંક બરાબર ખાલી થઈ નથી આવે આપણે ડિપોઝિટ હોય ત્યાં નો દેવા જાય તો ડિપોઝિટ થાય એમ બેટરી ની અંદર પણ તમે ખરીદશો ને એ ખાલી ચાર્જિંગ છે બેટરી નહીં સમજાય છે વાત બેટરી નહીં ખાલી ચાર્જ આવું ભવિષ્ય નજીક પણ છે એટલા માટે વાત કરું છું કે સાયન્ટિસ્ટ શોધ કરે એન્જિનિયર બનાવે અને બિઝનેસમેન હોય ને લોકો સુધી પહોંચાડે પબ્લિક સુધી પહોંચાડવાનું કામ કોણ કરે બિઝનેસમેન એટલે આખી એક આખી એક ચેઇન છે એક લાઈન છે બધું શોધ આવડો અભાઈ કરે દેટ ઇઝ કોલ્ડ સાયન્ટિસ્ટ તો માણસના મગજમાં લાડ બધા બાયસ એન્ડ પ્રેજ્યુડાઇઝ પક્ષપાત અને પૂર્વગ્રહ પૂર્વગ્રહ હોય આપણા મગજમાં લાખ પૂર્વગ્રહ હોય તમને ખ્યાલ બી નથી ડગલા બંધ હજારો પૂર્વગ્રહ હોય શું કહેવાય પૂર્વગ્રહ નામ જો ને પૂર્વગ્રહ જાણે જોયા વગર અમુક એના પ્રત્યે ઇમેજ બાંધી લેવી અને પૂર્વગ્રહ કહેવાય કઈ વસ્તુ હોય એમ કે કોઈ સ્ટુડન્ટ હોય અમેરિકાથી ભણવા આવ્યો હોય તો આપણે એક શબ્દ બોલ્યો ન હોય આવીને બેઠો હોય એમ તો એમ લાગે બહુ આવડતું છે એની કદાચ કાંઈ આવડતું અને કોઈ એકદમ નાના બરાબર આદિવાસી ગામમાંથી આવીને કોઈ બેઠો હોય એ બી એક શબ્દ ન બોલ્યો એમ લાગે કાંઈ નહીં આવડતું મેં બી બહુ બુદ્ધિશાળી આપણા મનમાં મુસ્લિમ એટલે બસ આતંકવાદી હોય આવા હોય આવો એ પૂર્વગ્રહ બધા એવા ન હોય માનો કે 5%-10% જેવા હોય કે 2% હોય પણ આપણા મનમાં પૂર્વગ્રહ કેટલા પ્રત્યે બંધાય બધા પ્રત્યે કોઈ 2 ડોક્ટર 5 ડોક્ટર કિડની કાઢી લે પેશન્ટની તો આપણા મનમાં એમ થાય ડોક્ટર સુરતના ડોક્ટર એટલે પૂર્વગ્રહ એના ઉપર ભરોસો જ ન હોય પૂર્વગ્રહ બંધાય બધા પૂર્વગ્રહ લાઈન હતા અસંખ્ય પૂર્વગ્રહ હોય કરેક્ટ માર્ક કરો કેમ સીએ બહુ અઘરું કહેવાય એ પૂરો અઘરો હોય જેને કીધું એને નું ખબર હોય આપણે બધું જોયું હોય પૂર્વગ્રહ કેમ બને કેમ તૂટે એ શીખવું પડે જો સ્ટ્રેટેજિક લેવલ માટે જવું હોય તો પૂર્વગ્રહ બનાવતા આવડે અને તોડતા આવડે કઈ રીતે બને એકદમ સીધી સાધી રીત આ બિઝનેસમેન હોય ને એ પૂર્વગ્રહ બનાવી નાખે કે પોતાના ધંધા માટે એક્ઝામ્પલ ડેટોલ સાબુ નું કામ શું આપણે ડેટોલ સાબુ જોઈ તમને શેના માટે હોય એવું લાગે જર્મ્સ કીટાણુ કીટાણુ માટે હોય એ પૂર્વગ્રહ કરે એ પૂર્વગ્રહ બનાવ્યો એ પૂર્વગ્રહને બનાવો અસંખ્ય જેનું કોઈ સાયન્ટિફિકલી પ્રૂવ ન હોય લોકોના મગજમાં વારે વારે નાખવામાં આવે લોકોના મગજમાં નાખવાથી પૂર્વગ્રહ બનતા નથી પણ જ્યારે માણસ વિશ્વાસ કરે કે આ વાત બરાબર છે એટલે પૂર્વગ્રહ બની બસ બે જ સ્ટેપ છે પૂર્વગ્રહ બનાવવાના એના મગજમાં નાખો અને એને વિશ્વાસ કરાવો બે સ્ટેપ પૂર્વગ્રહ બની
અમુક વસ્તુ એ અનફેલેબલ બની હોય,
કે હું સચિન તેંડુલકરને આઈડિયલ માનીને સેવાને પ્રેક્ટિસ કરી બધી મેથડ અપનાવી લીધી છે. એમ શું સેવા કરતા સચિન કરતા સેવક પોપ્યુલર થઈ. ભલે સચિનના રેકોર્ડ જેટલા સેવકના રેકોર્ડ નથી, એને ક્રિકેટમાં ખબર પડતી હોય છે સેવક રમતો ત્યારે મજા આવતી જ હોવાની. આમ સટ્ટા સટ્ટી હોય એ રમે એટલે પૂરું. એ એક વખત આમ મારે ખેલાડી પાછળ નહીં દોડવા, દોડો એવો જ નહીં, ગમે એમ દોડે એવો એવો જ નહીં. અમુક ખેલાડી મારતા એક ખેલાડી દોડે ને એક દડો દોડે, નક્કી નહીં કોણ બાઉન્ડે દાશ. દ્રવિડ રમતો ને એવો હતો, દ્રવિડ મારે રાહુલ દ્રવિડ એ ધીરે ધીરે જાય, કારણ ખેલાડી મૂકી જાય ક્યારેક ક્યારેક દડો પહોંચે. એવી રીતે જે ઓબામા ઓબામાએ અને બરાબર આઈડિયલ ગણ લીધો અબ્રાહમ લિંકનને અને બરાબર એના સિદ્ધાંતો બચાવ્યો. રિયલમાં આપણે કેમ અહીંયા બધી અમુક જાતિવાદ છે એમ, અમેરિકામાં આમ જાતિવાદ નથી, સ્કીન ના કલર ઉપરથી તને બહુ મોટો પક્ષપાત થી પૂરો કરે છે. બ્લેક વ્યક્તિને અવગણવામાં આવે, બ્લેક વ્યક્તિને અવગણવામાં આવે. તો જયારે ફ્રી હો ને ઝિમ્બાબેની સ્ટોરી વાંચ્યો ને તો જો ઝિમ્બાબે દેશ આખો ભાંગી ગયો. અમેરિકન ડોલર કરતા ઝિમ્બાબેનો ડોલર 1970 માં સ્ટ્રોંગ હતો. અમેરિકન ડોલર એક હતા તો ઝિમ્બાબે ડોલર એક નહોતો મળતો, અને લગભગ 15 વર્ષ પહેલાની વાત. અને ઝિમ્બાબેની અંદર એટલો ભૂખમરો આવી ગયો, આપણે કહીએ 1 કરોડ રૂપિયા લઈને જાય તો માચીસ બોક્સ નો મળે એવી સ્થિતિ આવી ગઈ. કેમ આવી ગઈ હતી એ સમજવું, તો બધું ભૂખ નહીં છે પણ તમે કેમ ઇતિહાસ ભણીને આવ્યા કે નહીં? ઇતિહાસ આવતો જ નહીં. અમુકને ક્વેશ્ચન હતા કે આવું શું ભણાયા ભણાયા કરતા હશે ઇતિહાસ, પાકો કરવાનો એમાં ઓવર કંટાળો આવ્યો. 1800 ને 1898 1500 ને 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 1500
तो वर्षों पहला भी ये लाख बीमारी आ गई थी पकड़ी सो नेव मन उम्र की रोग फाटो तो बराबर पानी ये सूरत में पछला उंदर ने बधु मरी गयो ने माथी पछी जे रोग फैला जबरदस्त गामडे पण वर्षों पहला तो कोई ने पूछो मोटी उम्र ना एवो रोग आयो तो वाड़ी वही जाता बधे दूर वही जाओ गायक निकले फूटे मन मरी थी आउ थियो तो त्यारे कई रीते रेडी थियो तो એનો રસ્તો કાઢે મે બી અત્યારે સોલ્યુશન મળી જાય મેન ખાલી આપણે વાત હતી પૂરી કરી બે આપણે ભણાવી દઈએ ઓબામા એકદમ અમ્બ્લેક કહેવાય બરાબર એના ફાધર આફ્રિકાના મધર અમેરિકા હવે એને કોઈ સરપંચ તરીકે નો છોટે કોઈ બ્લેક નું એવું માને એની બદલે અમેરિકાનો પ્રેસિડેન્ટ બન્યો આફ્ટર અબ્રાહમ લિંકન જો કોઈ પોપ્યુલર હોય ઓબામા Barack Obama. Apa tadi layak mati ya kuasa tuh nasib kamar ya? Dia layar ya, isil deh pak ini kali. Kayak dia woi, mana tuh nasi ya maya wajib tuh nanti kalau wiswas itu iman ini tak ber. Rent lu semua tak kata ber layar ya sih nasi ya bercu. Woi doubt nih ya mak, kalau baru mau salis kan ada. Beredar tuh yang pasti ya woi, tuh isi ya deh. Beredar mana kan? એક અને પાસ નો જો ટુકડો કરો હોય એટલે ગભરાવા જેવું નથી શોર્ટમાં મહેનત કરવાની જેને મજા આવતી હોય અને સ્ટેમિના હોય ને દુનિયામાં કંઈ બી કરી શકે હવે આપણે એક ભાગ છે પડો સમજા આપણું નેટવર્ક બનાવવા માટે મોનોપોલી તોડવા માટે એની એક બહુ મોટી ઓઇલ કંપની હતી ઓઇલ કંપનીના ટુકડા પડી ગયા
એનો એક ટુકડો આજે પણ દુનિયાની સૌથી મોટી કંપની અમારી એક છે. નામ જ આપણે એટલું ઓળખતા નથી. હું કશું હોય તમે નહીં જાણો કે અહીંયા બ્રાન્ડ કે એમાં સેલ આવી તો થોડા થોડા ઓળખતા જ્યાં કે સેલ નામનું કંઈ પેપર પાઉન્ડ રિલાયન્સ કરતાં ક્યાંય મોટી છે સેલ, અને સેલ કરતા ક્યાંય મોટી છે એક્ઝોન મોબિલ. એક્ઝોન મોબિલ નો માલિક એટલે જોન રોક ફેલર એક્ઝોન મોબિલ ની સ્થાપના એ કરી. ટ્રિલિયન્સ ઓફ ડોલર નો ઇન્ટરેસ્ટ હોય એટલું એની પાસે કરોડ નું કંટ્રોલ હોય. એનું એક વાક્ય હતું, આપણે આપણી ભાષા ફેરવી નાખી એટલે જલ્દી સમજાય. એક દુકાનેથી એક કરોડ કોકો કોલા વેચી હોય દરરોજ તો ઇમ્પોસિબલ. એક જ દુકાન દરરોજ કેટલી કોકો કોલા વેચે અહીંયાથી એક કરોડ, કેવું કહેવાય અશક્ય. પણ એક કરોડ દુકાનેથી એક કોકો કોલા દરરોજ વેચી હોય તો પોસિબલ કહેવાય. સમજાવું કે એવું છે, એક કરોડ દુકાન હોય જ્યાં કોકો કોલા વેચાતી હોય દરરોજ ખાલી એક દુકાનેથી એક કોકો કોલા વેચાય તો ટોટલ કેટલી વેચાણી એક કરોડ. ગુપ્ત રાખે મોનોપોલી એટલે કોઈને બતાવે જ નહીં. ડેરી ડોન ને બધા મશીન લાવે પેલા એની ઉપર લેબલ કાઢે કયું મશીન છે, એમ્પ્લોયી ને ખબર પડવી જોઈએ કે ભાઈ કંપનીનું છે નામ શું સરનામું કઈ ન ખબર પડે. પણ મેકડોનલ્ડ માં જાઓ બરાબર તો ટેલર માટે લખેલું હોય કે ટેલર નામની કંપની પાસે લીધું છે આઈસ્ક્રીમ નું મશીન છે ને તમારે રહેતું હોય તો લઈ આવો. તમે કોમ્પિટિશન આપી શકતા મેકડોનલ્ડ તો લઈને મૂકી જો, કોફી નું મશીન તો અહીંથી લીધું છે આ મશીન અહીંયાથી બધું લખી કોઈ આમ તેમ ન કરે. કારણ કે એને એનું બનાવી દીધું છે. એક ઝાડ હોય ઝાડ ખાલી જસ્ટ અંકુર ખોટું હોય એ સ્થિતિ હોય ને તો કીડા મકોડા છે ને અંકુર ને ખાઈ જાય તો ઝાડ પૂરું થઈ જાય, મોટું જ ન થાય. આવું હોય થોડુંક મોટું થયું થોડુંક, ગાય કે ભેંસ કે બકરી જો ખાતી ખાતી ત્યાં ગઈ ખાઈ જાય તો પૂરું. પણ એક દિવસ એ ઝાડ એટલો ઘટાદાર થાય હાથી આવે ને તો ઝાડ ને કઈ ન થાય. ગાય ભેંસ થી બકરી થી તો કઈ થાય જ નહીં, હાથી થી ન થાય. ધંધા અને વ્યક્તિત્વ આવા હોય બરાબર એટલે અમુક વસ્તુ હોય થાય નહીં હોય તે. જ્યારે આપણે ઇનિશિયલ સ્ટેજમાં હોય તમે જસ્ટ લાઈફના એક શીખવાના એક ઇનિશિયલ સ્ટેજમાં અંકુર ફૂટવે ત્યાં છો તો બહાર સુધીની દુનિયા ભણવાની અલગ હતી. ધીરે ધીરે સમજાઈ જશે બરાબર કે બહાર સુધીનું ભણતર અલગ હતું, માઇન્ડસેટ અલગ હતો, બધું અલગ હતું. અહીંયા એક નવું શું વાત થાય અત્યારે છે ને થોડું આવડી જાય ને ઓળવાનું નહીં દેખાડવાનું નહીં એકદમ બંધ મુઠ્ઠી કોઈને ખબર ન પડવી જોઈએ. નકર સપોર્ટ કરવા વાળા કરતા વિરોધી વધી જાય અને ઇનિશિયલ સ્ટેજમાં આપણને પૂરા થઈ જાય. પણ ધીરે 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 વ્યક્તિ તો બનતું જાય બનતું જાય બનતું જાય ઘટાદાર ઝાડ થઈ જવું થઈ જાય. કંપનીમાં પણ સેમ વસ્તુ, ઇનિશિયલ સ્ટેજ હોય ભલે સારો નફો થતો હોય કોઈને ખબર બી નહીં પડવા દે નહીં તો મોટા નથી. કંપની હોય કે વ્યક્તિત્વ હોય જેટલું એકદમ સાયલેન્ટ રીતે બધું વિકસે ને એવું આમ જોર શોરથી ન વિકસે પછી વિરોધ બહુ વધી જાય. પછી એક મોટું થઈ ગયું રિલાયન્સ જો એમ પર થઈ ગયો એનું કોણ કરી કાંઈ ન થાય કોઈ તો. નતર એક દિવસ એ બહુ સોફ્ટ સ્થિતિમાં હોય કોઈ બી એને પૂરું કરી દે નુકસાન પહોંચાડી શકે ગાયબ કરી શકે એવી સ્થિતિ હોય. કેમ મેં ઝાડ નું કીધું હવે પછી એક સમય એવું આવે બહુ મોટું ઝાડ થઈ ગયું મડલો હોય એકદમ ઘટાદાર થઈ ગયો હાથી કદાચ દોડતો દોડતો આવે ને ભટકાય ને ઝાડ ન પડે હાથી પડી જાય. એવું તો પેલું જે કીધું કે એક કરોડ દુકાને થી એક એક કરોડ મળે છે મતલબ કરોડ નો મતલબ કે
કેવાનો મતલબ જાજી જગ્યાએથી થોડું થોડું વેચવું હોય તો શક્ય છે, પણ એક જ જગ્યાએથી જાજો વેચવું શક્ય નથી. એના માટે ટ્રેડ બેઝ કાઉન્ટ યુઝ થશે. પ્રેક્ટિકલ ઈ જે વસ્તુનો ધંધો તમારા ઘરેથી કે સંબંધી કે ક્યાંયથી બી ડેટા મળે એમ હોય, માનો કે બુક્સનો બિઝનેસ કોઈ કરતા હોય તો રિટેલરનું માર્જિન કેટલું, હોલસેલરનું માર્જિન કેટલું, ડિસ્ટ્રીબ્યુટર હોય તો એનું માર્જિન કેટલું, આખી છે એનું બધું. એટલા માટે આનાથી ટ્રેડ ડિસ્કાઉન્ટ નક્કી થશે. સાડીનો ધંધો કરતા હોય, આપણી સાડી બની માનો કે 400 રૂપિયા, આપણો પ્રોફિટ, ડિસ્ટ્રીબ્યુટરનું માર્જિન, માનો હોલસેલર રાખ્યો હોય તો હોલસેલરનું માર્જિન, અથવા ડાયરેક્ટ આપણે રિટેલર રાખ્યો હોય તો રિટેલરનું માર્જિન, અને એમઆરપી અને એમઆઈ બનાવટ ડિસ્કાઉન્ટ, જેની દુનિયા કેવી છે બનાવટ ડિસ્કાઉન્ટ, ખ્યાલ આવે બનાવટ ડિસ્કાઉન્ટ આપણે જાણતા હોઈએ તો એમાં બોલવાઈ જાય. ત્રણ શર્ટ હોય અલગ અલગ પ્રકારના, એકની અંદર લખે એમઆરપી 1000, ડિસ્કાઉન્ટ 70%, કેટલામાં શર્ટ મળશે 300 રૂપિયા. બીજામાં લખે એમઆરપી 300 રૂપિયા, મળશે કેટલામાં 300 રૂપિયા. ત્રીજામાં લખ્યું હોય 150 રૂપિયા એમઆરપી, આપણે કેમ ઓન લઈ ઓન એમ કોઈ બી રીતે આપણે 150 લીધા. અહીંયા તો લોકો દુકાનદાર બાદે એમઆરપી 150 લખે છે, કેસ કરી દેશે, એમઆરપી કરતા વધારે લઈ શકે. ઓકે, આમાં લોકોને બહુ મજા ન આવે. આપણને જેમ થાય વસ્તુ હશે પણ એક સારી, હજાર રૂપિયાની વસ્તુ ખાલી 300 રૂપિયા મળે, વસ્તુ સારી છે. ઓનલાઈન નો કોઈ બી સ્ટોર કરો, એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો, અને મોર પ્રેક્ટિકલ કરવું હોય શૂઝ ચપ્પલ કઈ પણ ઓનલાઈન 2000 રૂપિયાના શૂઝ હોય, 75% ડિસ્કાઉન્ટ હોય, 500 રૂપિયા વેચ તમે કોઈ ચપ્પલ છે માનો, તો રિટેલમાં ખરીદવા જાવ તો એના કરતા સારા 300 રૂપિયા મળે. અને એને ખબર કે પડી જાય 300 રૂપિયા મળે છે તો એમ થાય કે આ બરાબર નહીં હશે, આ બરાબર હશે. લાખ બધી વસ્તુ કંપની બધાને ખબર પડી ગઈ કે લોકોને ક્વોલિટી પારખતા આવડતી નથી. આપણે આ શર્ટ ને પહેલું કેટલા ની ના ખબર કે કોટન છે કે પોલિસ્ટર છે, એ તો માનતા હોય તમને ખબર પડે છે કે તમે ભ્રમમાં જેવો છો, નો ખબર પડે. કોટન ની અંદર બધા બે ના ભાગ આવે, જે આપણે ક્યારેક આવો દિવાળીના સમયે વાળીએ ગયા હોય મોટા ભાગે સૌરાષ્ટ્રમાં કપાસ વાળે, કપાસ ની અંદર થી આપણે એની પેશી કહેવાય, જીંડું ફાટે એમાંથી એક પેશી નીકળે, 5-6 હોય કે 3-4 હોય બરાબર, એમાંથી એક લેવાની. પછી બહારી ખાતી તમે જોવો ને તો અંદર કપાસિયા હોય, કપાસ અને કપાસિયા ભેગા હોય, કપાસિયો એક હોય ત્યાંથી લાખ બધા તાતણા નીકળતા હોય, બીજો કપાસિયો ત્યાં જોડાયેલા હોય, એ બે નું ડિસ્ટન્સ એકદમ સારો પાક હોય તો ડિસ્ટન્સ 1.5 થી 2 ઇંચ જેટલું હોય એક દાંતનું ડિસ્ટન્સ. અને લાસ્ટમાં ગયા હોય, લાસ્ટમાં જેને કાઠિયાવાડી ભાષામાં ઢડ પીરો કહેવાય, બધું ઢવડી લેવાનું, નાનું મોટું પાક્યું ન પાક્યું બધું પેશી સુકાઈ ગયું હોય આમ તમે કરો તો પટકી જાય, એ દાંતો હોય એકદમ નબળું. એમાંથી ટી શર્ટ બને ને એ બકવાસ ક્વોલિટીનું બને, કોટન જ કહેવાય એને તે, ઓલો બરાબર પાક હોય ને એમાંથી જે ટી શર્ટ બને એ કોટન નું જ કહેવાય. બે ની કિંમત, બે ની ક્વોલિટી બહુ મોટો ગેપ હોય, મને એનો ખબર પડે વિના પછી તમને ન ખબર પડે. જ્યાં ખબર ન પડે ત્યાં પ્રેશરાઇઝર બાયસ કામમાં આવે કંપની માટે, એવું એવું મગજમાં નાખી દે. રેમન્ડ વાળો હોય તો અલગ જ મગજમાં નાખે કે ભાઈ આ વસ્તુ કમ્પ્લીટ મેન, શું છે ટેગલાઈન, કમ્પ્લીટ મેન. જ
जो भी लोग जो है लेमन देखो वो प्रीमियम वस्तु है कोई प्रीमियम माल माइनर फेर खराब एवं नहीं कहते यानी जो नेचुरली जो क्वालिटी आ रही है वहां एक फेर खराब नहीं आ बाकी ओरिजिनल वस्तु बराबर मानो के गामड़े से गाय नो दूध कितना होता के 60 लीटर अब गाय थी गाय दूध में माइनर फर्क हो पर એવું ન બને ક્યારે કે ભાઈ એક પછી 50 ની વેલ્યુ થાય ને એકની 5000 ની વેલ્યુ થાય એવું હોય પછી એની અંદર એવો કે ભાગ બદલે એટલે થાય છે પ્રેશરાઇઝ ને બાયસ યુઝ કરી 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 બધી બ્રાન્ડ બને સાબુ હોય તો એ અલગ અલગ બ્રાન્ડ બને આપણે લક્સ કે લક્સ તો આપણને ક્યારે એમ ન થાય કે કીટાણુ મારવા માટેનો સાબુ ન લાગે આપણા મગજમાં લક્સ એટલે બ્યુટી શોપ જોન્સન એન્ડ જોન્સન નાના બાળકો માટે મહોલ બોલે અત્યારે ઉનાળો તો લીરીલ એની જાહેરાત આવે લીરીલ ઘસારે બધું પાણી દોડતું હોય ફ્રેશનેસ માટે લીરીલ થી તમે ના આવડે ફ્રેશ થઈ ગયો પણ એનો સિઝનલ ધંધો કહેવાય ઉનાળામાં સેલ આવે પછી એનું સેલ આવે પછી એમાં ભાગ પાડે કેટેગરી લોકોની જેવી ઇન્કમ એ પ્રમાણેનો ભાગ પાડે કે ડવ તો ડવ એટલે આમ બ્યુટી શોપ પણ આમ બરાબર ખર્ચો કરીને બ્યુટી જોતી હોય તો ડવ મતલબ આ બધું કહેવાનો મારો મતલબ એવો છે મગજમાં લાખ બધા વર્ષોથી મહેનત કરતા હોય લાઈફ બોય તો એ આમ ડેટોલ જેવો કહેવાય એને બ્યુટી સાથે સંબંધ નથી એને કીટાણુ સાથે સંબંધ ટૂથપેસ્ટ હોય તો પાછા અલગ અલગ પ્રકારની અલગ અલગ બધા તકલીફ હોય કોઈને પેઢા નબળા હોય તો એની ટૂથપેસ્ટ અલગ કોઈને દાંતમાં દુખતું હોય એની દુર્ગંધ આવતી હોય મોઢામાંથી તો એની અલગ રિયલમાં બધી ટૂથપેસ્ટ એક જ પ્રકારની આવે એમાં કંઈ ફેરફાર નથી બધી ટૂથપેસ્ટ કરતા જે આપણી જૂની પરંપરા હતી ને બહુ સારી અને મજબૂત હતી દાંતણ વાળી કમસે કમ સોલ્ટ વાળી હતી પણ હવે એ કોઈ નથી યુઝ કરતું નથી હું યુઝ કરતો નથી તમે યુઝ કરતા નથી કસર નથી યુઝ કરતું એટલે પહેલાં તને અમુક જે કામની અંદર અમુક વર્ક હોય ઘરે ઘરે દાંતણ થઈ જાય દરરોજ થઈ જાય સાંજે દાંતણ થઈ જાય દાંતણ સવારે કરવા અલગ અલગ સાહસિક લોકો હોય તો લીમડા દાંતણ કરે નહીતર પછી એ લોકો મારા અનુમાન છે રાઈટ હોય કે રોંગ હોય એ લોકો જે દાંતણ વાળા છે ને એની ઉંમર આજે 70 વર્ષ થઈ ગયું તો દાંત સારા છે અત્યારે બધા ટૂથપેસ્ટ વેચતા હોય અમુક અમુક તો પાંચમું સાતમું વળતા ને રોટ કેના કરાવવો પડે દાંત એકદમ સડી ગયું હોય કાઢીને નવા મૂળિયા બેસાડે અને પછી પંપ પેલી કરી નવી નાખે રૂટ કેના કરાવવો પડે ઓકે આ એક વસ્તુ જાણવી ટ્રેડ ડિસ્કાઉન્ટ પેલા એ જે કોન્સેપ્ટ આપ્યો એક કરોડ દુકાને એક એક કોક કોલા વેચી શકાય એના માટે ઉપયોગી વસ્તુ છે આપણા માટે તો ટ્રેડ ડિસ્કાઉન્ટ નું ખાતું નથી ખોલવાનું કે પ્રેક્ટિકલ તો એ ટ્રેડ ડિસ્કાઉન્ટ નું ખાતું આપણે ક્યાં ખોલવાના નથી કેમ નહીં ખુલે કેમ ખુલશે એ બધું આપણે શીખશું પણ ડિસ્કાઉન્ટ પોલિસી નક્કી કરતા આવડે તો મોટું એમ્પાયર બને ન આવડે તો બનેલો પણ ક્યારે માહિતી નહીં આપણે અત્યારે કઈ ખોટું નથી કરવાનું ખાલી જાણવાનું છે કે જેના આપણે માનો કે 1000 રૂપિયા આપ્યા આપણે એ રિટેલરને કેટલામાં મળ્યું હતું હોલસેલરને કેટલામાં મળ્યું હતું ડિસ્ટ્રીબ્યુટરને કેટલામાં મળ્યું હતું અને પ્રોફિટ સાથે મેન્યુફેક્ચરરને કેટલામાં વેચ્યું હતું અને પ્રોફિટ કેટલો એનો અઘરી વસ્તુ છે અઘરી એમ નથી પણ આપણને એનો સોર્સ ન મળે ઝડપે દુકાને જઈને તમે કહો કે આ સાડી કેટલાની તો તરત કહેશે 2500 રૂપિયા પણ તમે કહો તમે કેટલા લીધી સંબંધીની હોય ને તો
වගේ කවන්න පටේ දැයි මොට්ට භාගන આપણો નફો કેટલો 50 રૂપિયા આપણે પર શર્ટ 50 રૂપિયા મળવા
આખે નેટ પ્રમાણે દેજો કેટલા શર્ટ 10000 શર્ટ નો દરસ ચલાવો જોઈએ પેલાને 25 મોવા જોઈએ ડિસ્ટ્રીબ્યુટર હોય એની નીચે એને હોલસેલર નક્કી કરે ગુજરાત ટેક ડિસ્ટ્રીબ્યુટર એની નીચે સિટી વાઇઝ હોલસેલર એને માનો કે 35 રૂપિયા પર શર્ટ મળવા જોઈએ એટલે દુકાનદારની ખરીદી થઈ ગઈ હવે આ કિંમતે દુકાનદારને પહોંચે કેટલા છે હવે માનો કે અહીંયા દુકાન એટલું બધું સેલ નો આવે તમે જોજો ખર્ચો હેવી લઈને બેસો ક્યારેક હોય કસ્ટમર હોય ક્યારેક નો તો ગુણ્યા બે 620 રૂપિયામાં એ વ્યક્તિ સેલ કરશે ઓર ગુણ્યા બે 1240 એમઆરપી 1240 એમઆરપી હોય એમાંથી આપણે 250 માં વેચવાનો આ ઇન બિટવીન ગેપ ટ્રેડ ડિસ્કાઉન્ટ આપણે બુક માં નહી આવે આ પેન નો તમને કહો એક પેન 35 રૂપિયા મળે પણ આપણે આખો બોક્સ લઈ આ બોક્સ લઈને તો આપણે 28 રૂપિયા મળે 20% આપણને સસ્તી આપે 20% સસ્તી શા માટે જથ્થો લીધો એટલે એટલે લાયક આપણે કેમ દુકાન નકવતા હોય બરાબર જેવી રીતે દુકાન નકવતા હોય એ રીતે આપણને આપે એટલે આપણને એક વેપારી બતાવે એક સાથે 10 બોક્સ લઈ લો તો મે 30% આપે મે બી લાયક હોલસેલ જેમ આપે એક સાથે 100 બોક્સ કરી દો તો મે 40% આપે તો મેં બી મને ડિસ્ટ્રીબ્યુટરની જેમ આપે તો કઈ રીતે આખી બધી વસ્તુ પ્રેક્ટિકલી નક્કી થાય એકાદામાં ટ્રાય કરજો થાય તો ઠીક છે અને ન થાય તો ઠીક છે આ આખી મેન આખી સિસ્ટમની અંદર મેન મહત્વની વસ્તુ છે ટ્રાય રિઝલ્ટ નહીં ટ્રાય કઈ બી વસ્તુ કોઈ વ્યક્તિ જેન્યુઅન ટ્રાય કરતો હોય ને એ વ્યક્તિ સક્સેસ છે કે ફેલ એનું કોઈ મહત્વ હોતું તમને જવાબ મળે છે એમ આપણે બહુ આગળ નથી રાખતા ખાલી ટ્રાય કરે પણ એમને ટ્રાય ન થાય કોઈને ફોન કરવો પડે કોઈની પાસે મળવા જવું પડે હિંમત રાખીને અમુક ક્વેશ્ચન કરવા પડે જવાબ આપે કે નો આપે બધું સહન કરવું પડે તે ટ્રાય કરે એમને ટ્રાય થાય